ડાકોર ખાતે કૃષિ મેળાના પશુપાલન પરિસંવાદનો કાર્યક્રમ જિલ્લા પંચાયતના પ્રમુખ નયનાબેન પટેલની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો, જેમાં પશુપાલન અને રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના ક્રોપ ડાયવર્સિફિકેશન પ્રોગ્રામ ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. મહિલાઓએ સંસ્કૃતિના જતન સાથે આર્થિક રીતે પગભર થવાની સાથે ખેતી અને પશુપાલનમાં અદ્યતન ટેકનોલોજી અને અદ્યતન વૈજ્ઞાનિક માર્ગદર્શનના ઉપયોગ દ્વારા પશુપાલન કરવામાં આવે તો કઈ રીતે દૂધ બમણું ઉત્પાદન કરી શકાય, ત્યારે ખેડૂતોની આવક બમણી કરવા સહિત અનેક મૂંઝવતા સવાલો અંગે મહિલાઓને સમજ આપવામાં આવી હતી. ઉચ્ચ જાતિઓના પશુઓ પાળવા, પશુઓના રહેવાની અને તેની દાણા પીવાની અને ખાવાની તેની સફાઈની વૈજ્ઞાનિક પદ્ધતિઓ, પશુઓની સારી માવજત કરવામાં આવે તો પશુપાલન દ્વારા આખું ઘર બહેનો દ્વારા ચલાવી શકાય તેટલી આવક મેળવી શકાય તે સહિતના મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. કૃષિ મેળામાં ખેડા જિલ્લાનો ડાકોર ખાતે આયોજન કર્યું છે. એમાં વિશાળ સંખ્યામાં, મોટી સંખ્યામાં ખેડા જિલ્લામાંથી પશુપાલક બહેનો ઉપસ્થિત રહ્યા છે. આજના મેળા પાછળનો હેતુ એ છે કે મહિલાઓ કૃષિની સાથે પશુઓનો વ્યવસાય પણ પેરેલલ છે અને ખેડા જિલ્લો એ પશુપાલનનો બહુ મોટો ધંધો કરી રહ્યા હોય ત્યારે પશુપાલક બહેનો અહીંયા ઉપસ્થિત વિશાળ સંખ્યામાં રહ્યા અને એમને અમારા વૈજ્ઞાનિકો દ્વારા પશુપાલનના ઉછેર વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું. એના માધ્યમથી પશુપાલક બહેનો પશુઓનો ઉછેર પણ વૈજ્ઞાનિક પદ્ધતિ કરે અને એના પશુપાલનના દૂધ ઉત્પાદનમાં વધારો થાય, કેવી રીતે પશુપાલનનો વધારે સારો ઉછેર થાય એનું માર્ગદર્શન આ મેળાના માધ્યમથી આપ્યું.